नमस्कार विद्यार्थी मित्रों, स्वागत छे आप सर्वनु तमारी पोतानी यूट्यूब चैनल मा ओशन कोचिंग क्लासेस पर। आजे आपणे धोरण 9 ना समाज विषय ना पाठ नंबर 1 जेनी गाला स्वाध्य पोथी नु संपूर्ण सॉल्यूशन आपणे आ वीडियो मा जोईशु। तो धोरण 9 ना समाज नी गाला स्वाध्य पोथी, धोरण 9 ना समाज नी नक्शा पूर्ति अने धोरण 9 ना समाजना स्वाध्यायना बधाज पाठनी समझूतीना वीडियो अने पीडीएफ ने लिंक तमने नीचे डिस्क्रिप्शन में आपेल छे। तो चालो आपणे शुरू करिए धोरण 9 ना समाज विषयना एटले के गाला स्वाध्याय पोथीना पाठ नंबर 1 नो संपूर्ण सॉल्यूशन जोईए आपणे। तेमां विभाग 1 नीचे आपेला प्रश्नना माग्या मुजब उत्तर आपो, प्रत्येकनो एक गुण જોઈએ। તેમાં પ્રશ્ન નંબર 1 યોગ્ય જોડકા જોડો જોઈએ। વિભાગ અ અને સામે વિભાગ બ નંબર 1 ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પ્રથમ ગવર્નર જનરલ, તો જવાબ આવશે વોરન હેસ્ટી। નંબર 2 સહકારી યોજના બનાવનાર, જવાબ આવશે વેલેસલી। નંબર 3 ખાલસા નીતિનો અમલ કરનાર, તો જવાબ આવશે ડેલ હાઉસી। નંબર 4 ઉદાર ગવર્નર જનરલ, તો જવાબ આવશે વિલિયમ બેન્ટિક। ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। નંબર 1 ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ્દોલાનો સેનાપતિ મીર જાફર નિષ્ક્રિય રહ્યો, ખરું। નંબર 2 કોર્નવોલિસ પછી વોરન હેસ્ટિંગ ભારતનો ગવર્નર જનરલ બન્યો, ખોટું। નંબર 3 રાજદરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો તે સહાયકારી યોજનાની એક શરત હતી, ખરું। નંબર 4 ગવર્નર જનરલ વેલેન્સલી ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે, ખોટું। નંબર 5 ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકે જીત જપસી અને ખાલસા નીતિ અપનાવી હતી, ખોટું। નંબર 6 દ્વિમુખી શાસન પદ્ધતિના અમલ પછી બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ, ખરું। નંબર 7 નિયામક ધારા પ્રમાણે સૌ પ્રથમ વોરન હેસ્ટિંગ ભારતનો ગવર્નર જનરલ બન્યો, ખરું। ચાલો તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એક સરસ મજાની જાહેરાત છે, જે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન જે તમારે પ્લે સ્ટોરમાં જઈ અને ડાઉનલોડ કરવાની છે। ઓશન કોચિંગ ક્લાસીસ જેમાં તમને તમામ સોલ્યુશનની પીડીએફ મળી રહેશે। તો કઈ કઈ કે ધોરણ 3-12ના બધા જ વિષયના સમજૂતી, સ્વાધ્યાય, સ્વ અધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટી, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું, આ બધાના સોલ્યુશનની પીડીએફ તમને આ ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી તમને મળી રહેશે। તો આ જે જ ડાઉનલોડ કરો ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી। ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 શબ્દોમાં લખો। નંબર 1 ભારત અને યુરોપ વચ્ચેના વ્યાપાર માર્ગના કેન્દ્ર સ્થાને કયું સ્થળ હતું, તો જવાબ આવશે કોન્સ્ટેન્ટિનોપલ। નંબર 2 કેપ ઓફ ગુડ હોપ ફુશીરની શોધ કોણે કરી, તો જવાબ આવશે બાર્થોલોમ્યુ ડાયઝે। નંબર 3 ભારતમાં વેપાર કરવા સૌ પ્રથમ કઈ પ્રજા આવી, તો જવાબ આવશે પોર્ટુગીઝ એટલે કે ફિરંગી। નંબર 4 ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ કોની કપ્તાની હેઠળ સુરત આવ્યું, તો વિલિયમ હોકિન્સ। નંબર 5 ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડીને કોને બંગાળનો નવાબ બનાવ્યો, તો જવાબ આવશે મીર કાસિમને। નંબર 6 ઈસવીસન 1773માં અંગ્રેજ સરકારે કયો ધારો પસાર કર્યો, તો જવાબ આવશે નિયામક ધારો। નંબર 7 ગવર્નર જનરલ વેલેન્સલીએ કઈ યોજના દાખલ કરી, તો જવાબ આવશે સહાયકારી સૈન્યોની। નંબર 8 કયો ગવર્નર જનરલ ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો, તો જવાબ આવશે ડેલ હાઉસી। નંબર 9 ક્યાં ગવર્નર જનરલના સમયમાં ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના થઈ, તો જવાબ આવશે ડેલ હાઉસીના। નંબર 10 કોના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજ શિક્ષણ આપવાનો પ્રારંભ થયો, તો જવાબ આવશે મેકોલેના।
ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 4। નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરો। નંબર 1, ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ ખાલી જગ્યા જીતી લીધું, તો જવાબ આવશે સે કોન્સ્ટેન્ટિનોપલ। નંબર 2, વાસ્કોદ ગામાએ ઈસવીસન ખાલી જગ્યામાં ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો, જવાબ આવશે એ 1498। નંબર 3, ઈસવીસન 1773માં બ્રિટિશ પાર્લામેન્ટે ખાલી જગ્યા ધારો પસાર કર્યો, બી નિયામક। નંબર 4, ભારતના ઇતિહાસમાં ખાલી જગ્યા મૈસૂરના ભાગ તરીકે જાણીતો છે, તો જવાબ આવશે એ ટીપુ સુલતાન। નંબર 5, સર જ્હોન સોરે અપનાવેલી ખાલી જગ્યાની નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી, તો જવાબ આવશે એ તટસ્થતા। ચાલો ત્યાર પછી જોઈએ નંબર 6, ખાલી જગ્યા યોજના મીઠા ઝેર સમાન હતી, તો જવાબ આવશે બી સહાયકારી। નંબર 7, ગવર્નર જનરલ સર જ્હોન શોરના સમયમાં ખાલી જગ્યા વધુ શક્તિશાળી બન્યા, તો જવાબ આવશે સી મરાઠાઓ। નંબર 8, ઈસવીસન 1853માં ભારતમાં સૌપ્રથમ રેલવે ખાલી જગ્યા વચ્ચે શરૂ થઈ, તો જવાબ આવશે સી મુંબઈ થાણા। ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 5। નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો। નંબર 1, પ્રાચીન સમયથી ભારત અને યુરોપ વચ્ચેના વેપાર માર્ગનું મુખ્ય કેન્દ્ર કયું હતું? એ કોન્સ્ટેન્ટિનોપલ। નંબર 2, તુર્ક મુસ્લિમોએ કયું શહેર જીતી લીધા? યુરોપ જીતી લેતા યુરોપના લોકોને ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી, ડી કોન્સ્ટેન્ટિનોપલ। નંબર 3, ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? તો સી વાસ્કો દ ગામાએ। નંબર 4, ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો? તો જવાબ આવશે એ વોરન હેસ્ટિંગ્સ। નંબર 5, અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો? તો એ ટીપુ સુલતાન। નંબર 6, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ? તો બી ડેલહાઉસીના। નંબર 7, ભારતમાં મુંબઈ ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓ કોની ભલામણથી શરૂ થઈ? તો સી ચાર્લ્સ વુડની। નંબર 8, કેપ ઓફ ગુડ હોપ બુશીરની શોધ કોણે કરી? તો જવાબ આવશે બી બેર્થોલોમ્યુ ડાયઝે। નંબર 9, કોર્ન વોલિશ પછી ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક થઈ? ડી સર જ્હોન શોરની। નંબર 10, ભારતમાં સૌપ્રથમ ક્યાં શહેરો વચ્ચે રેલ માર્ગ શરૂ થયો? ડી મુંબઈ અને થાણા વચ્ચે। ચાલો ત્યાર પછી આપણે જોઈએ વિભાગ બી। નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો, પ્રત્યેકના બે ગુણ જોઈએ। પહેલું, નંબર 1, બક્સરનું યુદ્ધ ક્યારે અને કોને કોની વચ્ચે થયું, તેનું શું પરિણામ આવ્યું? તો જવાબ આવશે કે બક્સરનું યુદ્ધ ઈસવીસન 1764માં બંગાળના પૂર્વ નવાબ મીર કાસિમ, મુઘલ શહેનશાહ શાહ આલમ તથા અવધના નવાબના સંયુક્ત લશ્કર અને અંગ્રેજો વચ્ચે થયું। બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ, મીર કાસિમ નાસી ગયો, મુઘલ શહેનશાહ શાહ આલમે અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓડિશા પ્રાંતોમાંથી જમીન મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા આપી। ચાલો ત્યાર પછી જોઈએ નંબર 2, નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ શી હતી? તો ઈસવીસન 1773માં અંગ્રેજ સરકારે પસાર કરેલા નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ હતી। નંબર 1, બંગાળના ગવર્નરને ગવર્નર જનરલનું પદ આપવામાં આવ્યું। નંબર 2, અંગ્રેજ કંપનીના વેપારી અને રાજકીય હિતો તેમજ પ્રવૃત્તિઓને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂક્યા। નંબર 3, મુંબઈ અને ચેન્નઈના ગવર્નરોને તથા તેમની કાઉન્સિલને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂકવામાં આવ્યા। નંબર 3, ડેલહાઉસીએ ખાલસા નીતિ શા માટે અમલમાં મૂકી? તો ડેલહાઉસી ઉગ્ર સામ્રાજ્યવાદી હતો। તો જવાબ આવશે તે કોઈ પણ ભોગે સમગ્ર ભારતમાં કંપની સરકારના શાસનનો વિસ્તાર કરવા અને અંગ્રેજોની સાર્વભૌમ સત્તા સ્થાપવા ઈચ્છતો હતો। આ હેતુ સિદ્ધ કરવા માટે ડેલહાઉસીએ ખાલસા નીતિ અમલમાં મૂકી। નંબર 4, વેલેન્સલીએ સહકારી સહાયકારી યોજના શા માટે અમલમાં મૂકી?
તો જોઈએ આપણે તેનો જવાબ કે ગવર્નર જનરલ સર જ્હોન શોરે તટસ્થતાની નીતિ અપનાવી હતી. નંબર બે, તેના કારણે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી અને તેનો રાજ્ય વિસ્તાર અટકી ગયો. નંબર ત્રણ, તેના સમયમાં અંગ્રેજોના હરીફ મરાઠાઓ વધારે શક્તિશાળી બન્યા, પરિણામે કંપનીની સર્વોપરિતા નષ્ટ થવાના સંજોગો ઊભા થયા. નંબર ચાર, આથી તટસ્થતાની નીતિનું પાલન કરવું કંપની સરકાર માટે હિતાવહ ન હતું. નંબર પાંચ, આથી વેલેન્સલીએ કંપનીની સર્વોપરિતા અને પ્રતિષ્ઠાને પુનઃ સ્થાપિત કરવા સહાયકારી યોજના અમલમાં મૂકી. ચાલો ત્યાર પછી જોઈએ વિભાગ સી. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. પ્રત્યેકના ત્રણ ગુણ જોઈએ. તેમાં નંબર એક, યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી, આ વિધાન સમજાવો. તો તેનો જવાબ તમને અહીં આપેલો છે, જે તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો આ રીતના આ પ્રશ્નની અંદર તમે જવાબ લખી શકો છો. ત્યાર પછી નંબર બે ઉપર છે કે પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો. તો તેની માહિતી પણ અહીં તમને લખી અને આપેલી છે, જે તમે અહીં જોઈ શકો છો. ચાલો ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોશું. આના પછીનો તો નંબર ત્રણ, વેલેન્સલીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી? તો જે મુખ્ય શરતો તમને અહીં આપેલી છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી નંબર ચાર છે, ડેલહાઉસીએ ક્યાં ક્યાં સુધારાવાદી કાર્યો કર્યા? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી મળીશું ધોરણ 9ના સમાજ વિષયના પાઠ નંબર 2ના સંપૂર્ણ સોલ્યુશન સાથે, ગાલા સાથે પોથીના. તો આ ધોરણ 9ના સમાજ વિષયના જે પાઠ નંબર 1ના ગાલા સ્વાધ્યાય પોથીના સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશનનો લાભ મળી રહે.